રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે બાળકોના મોત થયા છે. કુવાડવા રોડ પર રહેતા 5 મહિનાના બાળક પ્રિન્સ અને સુંદરમ સોસાયટીમાં રહેતી 3 મહિનાની આયશાનું મોત નિપજ્યું છે. આ બંને બાળકોના તાવથી મોત થયાની શક્યતા છે. રાજકોટમાં 1 મહિનામાં 21,000થી વધુ તાવના કેસ નોંધાયા, તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા છે. રાજકોટમાં મહિનામાં 21,000થી વધારે તાવના કેસ નોંધાયા, તો બીજી તરફ છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા છે. રોગચાળાનો ભય જે છે તે સમગ્ર ગુજરાતને સતાવી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જ્યાં છેલ્લા 1 મહિનાની અંદર અધધ કહી શકાય તેટલા કેસ નોંધાયા છે, અને આ સમગ્ર જે રિપોર્ટ સામે આવ્યો છે તેની સાથે જ આ બે બાળકના મૃત્યુ થયા છે. રાજકોટમાં આ મહિનાની વાત કરીએ તો 21,000થી વધારે કેસ નોંધાયા છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ દવે. ગૌરવ, રાજકોટમાં હવે અજગરી ભરડો જે છે રોગચાળાનો તે સતાવી રહ્યો છે, અને તેના ભાગરૂપે 21,000થી વધારે કેસ પણ નોંધાયા. પણ દુઃખની વાત એ છે કે બે માસૂમના જીવ ગયા છે. શું પુષ્ટિ થઈ છે કે કેમ, કેવી રીતે તેમના જીવ ગયા છે અને લોકો શું વિચારી રહ્યા છે? ચોક્કસ જ જગદીશ, જે વરસાદી વાતાવરણ હતું ને તેને કારણે રાજકોટ શહેરમાં અનેક તાવ, શરદી, ઉધરસ અને ખાસ કરીને ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગચાળો છે તે રોગચાળો સૌથી વધુ જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો 1 મહિનામાં 21,000 જેટલા જે તાવના દર્દીઓ છે તે તાવના દર્દીઓ નોંધાયા છે. કારણ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા સામે આવી છે, સાથે સાથે ગંદકીને કારણે પણ રોગચાળો છે તે સતત વધી રહ્યો છે. ગઈકાલે રાજકોટ શહેરમાં બે બાળકોના મોત થયા છે. જો કે આ જે બંને બાળકો છે તેના શંકાસ્પદ મોતને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હવે તપાસ કરવામાં આવતી હોવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. કારણ કે જે બંને બાળકો છે, એક માધાપર ચોકડી નજીકની એક 3 માસની બાળકી છે, તેનું તાવને કારણે મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તો કુવાડવા રોડ પર રહેતું એક 2 મહિનાનું જે બાળક છે પ્રિન્સ, તેનું પણ મોત થવા પાછળનું કારણ કુપોષિત હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે. સૌથી મહત્વની વાત એક છે કે હાલ હું વોર્ડ નંબર 13માં છું, કે તે વિસ્તાર છે કે જે તે વિસ્તારમાં પણ અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ જે વિસ્તારનો જે પ્રશ્ન છે તેનો હલ થયો નથી. હાલ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે રીતે આ જે વોર્ડ નંબર 13ની જે સરકારી શાળા છે અને સરકારી શાળાની બહારના દ્રશ્યો છે, જે રીતે જે આ દ્રશ્ય છે તેના પરથી અંદાજ લગાવી શકાય. કારણ કે જે રોગચાળો છે તે રોગચાળો વકરી રહ્યો છે શહેરમાં, અને આ જ પ્રકારે ગંદકી અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ દ્રશ્યો છે તે રાજકોટના વોર્ડ નંબર 13ના દ્રશ્યો છે, અને વોર્ડ નંબર 13માં આવેલી ડોક્ટર બી આર આંબેડકર કન્યા પ્રાથમિક શાળા, જે પ્રાથમિક શાળા 83 અને 82થી ઓળખવામાં આવે છે, અને તેના દ્રશ્યો છે. જે તેની સામેનો જે રસ્તો છે મુખ્ય માર્ગ પર આ પ્રકારે ગંદકી જોવા મળી છે, સાથે સાથે જે ગટરો ઉભરે છે તે ગટરોમાં પણ મચ્છરોના લાર્વા જોવા મળી રહ્યા છે. સાથે જે રીતે આરોગ્ય વિભાગ છે પોતાની જે કામગીરીના દાવાઓ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રોગચાળાના આંકડાઓ વધી રહ્યા છે તેને લઈને આપણે કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો દાદા, આ વિસ્તારમાં કેટલા સમયથી રોગચાળો જોવા મળે છે અને આ ગંદકી છે કેટલા સમયથી છે? અમારા વિસ્તાર વોર્ડ નંબર 13માં અને એમાંય આંબેડકર નગર ખોડિયાર પર આ જે છે એની અંદર છેલ્લા ઘણા ટાઈમથી ગટરો ઉભરાવી અને જોરદાર ઉભરાવે છે, અને એની અંદર તમે જુઓ પીવાના પાણીની અંદર પણ આ ખરાબ પાણી પડી જાય છે, અને રોગચાળો એટલો બધો વધી ગયો છે કે આ એક પછાત વિસ્તાર છે હાવ, અને છતાંય આની અંદર કોર્પોરેશનના સત્તાધીશો એમને ગમે ત્યાં રખડવામાં મોજમાં આ રખડા રાખો ધ્યાન નથી દેવા તેવા આક્ષેપો છે. આપણી સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરશું. બેન, આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ કેવો જોવા મળે છે? બહુ જ છે. ક્યારે કોઈને રજૂઆત કરી આરોગ્ય અધિકારી કોઈ દિવસ આવ્યા? કોઈ કોર્પોરેશન ના કોઈ પગલા જ નથી લેતું સરકાર સામે. આ તો અમે ભણતા તેદુના નું છે, આમને ગંદકી વાળો અહીંયા જ ઠાલવે છે બધા લોકો, આજુબાજુ બધા જ. તો કસર જે ગંદકી છે તે જોવા મળી રહી છે. અન્ય મહિલાઓ છે તેમની સાથે વાત કરશું. બેન, રોગચાળો કેવો આ વિસ્તારમાં છે? ખાસ મેલેરિયા બહુ છે આ વિસ્તારમાં.
અને છોકરા કેવા બાંધા પડે, આ બધી ગંદકી અહીંયા જ આવે છે અને ભરવાડ લોકો અહીંયા નાખે બધું. અધિકારીઓ કોઈ અહીં જોવા માટે આવે છે, સફાઈ ની વાતો કરે છે તો સફાઈ થાય? ભંગીને તો કઈ નો ગણ કરતા જ નથી અને સાફ જ નથી કરતા આ વિસ્તારમાં અમારે. અને તમે જો ને ગટરું કેવું સરકાઈ જાય છે, એટલે એટલા રોડ કેટલા પાણી ને ભરાઈ જાય છે, માણસો કેટલા માંદા થાય છે. જે રીતે રોગચાળો વકરી રહ્યો છે પરંતુ અધિકારીઓ જવાબ નથી દેતા તેવા જે આક્ષેપો છે તે થઈ રહ્યા છે. મારી સાથે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર છે, તેમની સાથે વાત કરું. જાગૃતિબેન, કેમ કોર્પોરેટર દ્વારા રજૂઆત નથી થતી? તો રજૂઆત થાય છે તો કેમ ઉકેલ નથી આવતાનો? આ નિર્ભર તંત્ર છે રાજકોટનું, આ નિર્ભર તંત્ર. અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આપ ખુદ કોઈ પણ મીડિયા ચેનલ દ્વારા પણ મારાથી અનેક વખત રજૂઆત કરેલી છે, આપ પણ જાણો છો અને એ સમગ્ર કોર્પોરેશન અને સત્તાધીશો પણ જાણે છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં અને આ નાના નાના ભૂલકાઓ ભણતા હોય. આની મેં એ કલેક્ટરમાં પણ રજૂઆત કરેલી છે પણ છતાં આનો કોઈ આજ સુધી ઉકેલ આવેલ નથી. એટલે મને એવું લાગે છે કે એ કેન્દ્ર સરકારની જે એક સ્વચ્છ ભારત યોજના છે એનું બબે બાળકોના મોત થાય છે રાજકોટ શહેરમાં, આરોગ્ય તંત્ર કેમ હજુ સુધી જાગતું નથી? આરોગ્ય તંત્ર જે એક ઘોર નિંદરમાં સૂતું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એ એકબીજાને ખો આપવાની, જ્યારે બે બાળકોના મોત થઈ ગયા છે ત્યારે એ એકબીજાને કહેવામાં આવે છે કોઈ કે તાવથી મૃત્યુ થયું છે, તો આરોગ્ય અધિકારીઓ એવું કહે છે કે કુપોષણથી મોત થઈ ગયું છે. એટલે જવાબદારી સ્વીકારવા માટે કોઈ પણ તૈયાર નથી. અને આ એક સ્વચ્છતા ભારત મિશનનું બાળ મરણ થઈ રહ્યું હોય અને રાજકોટ કોર્પોરેશન આને શ્રદ્ધાંજલિ આપી રહી હોય એવું મને આજે લાગી રહ્યું છે. ખાસ કરીને જે વન વોર્ડ વન સફાઈની જે કામગીરી કરવામાં આવતી હોય છે, અત્યારે પણ આ જ પ્રકારની ઝુંબેશ ચાલુ છે. શું તમારા વોર્ડમાં સફાઈ થાય છે? એક વખત રજૂઆત કરી છે આપે? રજૂઆતની વાત મેં તમને જે રીતના કીધું એટલે વારંવાર, પણ બે દિવસ પહેલા જ મારા વોર્ડની અંદર વન ડે થ્રી વોર્ડની કોર્પોરેશનની કામગીરી જે હતી એ આપણે આપ જોઈ શકો છો. જો ત્રણ દિવસ પહેલા સફાઈ થઈ હોય તો આ બધો કચરો ક્યાંથી આવ્યો, આટલી ગંદકી ક્યાંથી આવી? એટલે આ માત્ર ને માત્ર ફોટો સેશન કરાવવાની એક વાત છે. તમે શું કહેશો, આ વિસ્તારમાં કેવી ગંદકી, રોગચાળો કેવો જોવા મળે? છેલ્લા 11 દિવસથી હું એટલી આ તંત્રને અને કોર્પોરેશનમાં બધી જગ્યાએ હું ફોન કરું છું, રૂબરૂ જાઉં છું, છતાં આ પગલાં નથી લેવાતા. અને ગંદકી એટલી અસહ્ય છે કે અહીંથી નીકળવું પણ ભારે થઈ. અને સામે નાના બાળકોની સ્કૂલ છે, સ્કૂલમાં તો જો બાળકોને ભણવા આવવું જ પડે છતાંય બીમાર પડે છે. અને મારો દેરનો બાબો 8 દિવસ ત્યાં બીમાર પડ્યો છે, છતાંય એના પગલાં લેવા માટે હું રજૂઆત જ કરું છું કે ગંદકી ઉપાડો, ડ્રેનેજના પ્રશ્નો છે, પાણી ગંદુ આવે છે. તો એના માટે અમે તંત્રને કહીએ છીએ કે તમે અમે સફાઈની વાતો કરો છો, સફાઈની શેની વાતો કરો છો, આવીને જોવ, તમે નજરે જોવ, હું વિડીયા મોકલું છું તંત્રને અને કોર્પોરેશન. એટલે ક્યાંક ને ક્યાંક જગદીશ, જે રીતે રોગચાળો છે તે રોગચાળો રાજકોટ શહેરમાં વકરી રહ્યો છે, જે રીતે આ દ્રશ્યો છે દ્રશ્યો જ કહી શકે છે કે કારણ કે સરકારી સ્કૂલ છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલની સામે જ આ પ્રકારે ગંદકી જોવા મળી રહી છે. જે બાળકો અહીં અભ્યાસ કરતા હોય છે તે બાળકો અને ક્યાંક ને ક્યાંક આ રોગચાળો વકરે તો ક્યાંક ને ક્યાંક ગંભીર રૂપ ધારણ કરી શકે છે. કારણ કે આ બે બાળકોના જે શંકાસ્પદ મોત થયા છે પરંતુ હજુ સુધી તંત્ર છે તે હરકતમાં આવ્યું નથી. જે રીતે આ જે આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવતા હોય છે તે આંકડા 21,000 જેટલા બાળ જે તાવના જે સેમ્પલ છે તે સેમ્પલ લેવામાં આવ્યા છે અને તાવના દર્દીઓ દાખલ થયા છે. સિવિલ હોસ્પિટલમાં પણ જે ભીડ છે તે દર્દીઓની સતત વધી રહી છે કારણ કે વાયરલ ઇન્ફેક્શન સતત વધી રહ્યું છે. સાથે સાથે 20 દિવસની વાત કરવામાં આવે તો 20 દિવસમાં 17 જેટલા ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે. જે નિર્દોષ જે બે બાળકોના મોત થયા છે તે બાળકોના મોત પાછળ પણ ક્યાંક રાજકારણ ખેલાતું હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે. કારણ કે આરોગ્ય અધિકારી છે તે આરોગ્ય અધિકારી આ મોત પાછળ કુપોષણ હોવાનું જવાબદાર માની રહ્યા છે. તો જ્યારે સિવિલ હોસ્પિટલમાં જ્યારે આ બાળકો દાખલ થયા હતા ત્યારે તેમને જે તાવ છે તે તાવ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જે સતત આ પ્રકારે રોગચાળો વધી રહ્યો છે તેને કારણે બે બાળકોના મોત થયા છે અને હજુ સુધી જે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે તંત્ર હજી ઘોર નિંદ્રામાં હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે. કારણ કે હજુ સુધી જે સફાઈ છે તે સફાઈ પૂરતી થતી નથી અને